નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. તો આજે તમારે શું શીખવાનું છે? ગણિત. અને એની અંદર આપણે શું શીખી છીએ? સરવાળા. જે જગ્યાએ અંક ઘટતો હોય તે આપણે ગણીને મૂકવાનું છે. બે લાઈન કઈ રીતે? બરાબર. ત્યાર પછી આગળ પેજ નંબર 59, બરાબર, એક જ લાઈન આપણે કરી છે. આગળ કરવાની છે લાઈન. તો સૌથી પહેલાં શું કરી દઈશું? તારીખ લખી નાખીશું. કઈ તારીખ છે આજે? તો તારીખ છે 9, ઉપર જ લખી નાખશું. તારીખ 9/9/21. 9/9/21. હવે બીજી લાઈન, છઠ્ઠો દાખલો, બરાબર. 5 કર્યા હતા. હવે અહીં 10 છે પ્લસ 79 છે, અહીં શૂન્ય છે. તો અહીં શું આવશે? શૂન્ય નીચે શું આવે? શૂન્ય જ આવે, બરાબર. શૂન્ય નીચે શૂન્ય આવશે, કેમ કે અહીંયા આપણે ગમે એમ કરી તો અહીં 9 ને 1 10 હોય તો શૂન્ય થાય, બરાબર. એટલે અહીંયા શૂન્ય જ મૂકવાનું છે. હવે 9 ને 1 ને 9 કેટલા થાય? તો કે 10. એટલે પાછી 10 ની શૂન્ય વધી પડી 1. હવે અહીં પાછા 7 ને 1 8. હવે 1 8માં કેટલા ઉમેરી? તો 9 આવે. તો કે 1 થઈ ગયા. 900 જવાબ આવ્યો. એટલે 1 મૂકો, પછી 1 શૂન્ય મૂકી અને બીજી શૂન્ય મૂકી. હવે દાખલા નંબર 7. હવે અહીં 7 ને 5 કેટલા થાય? તો કે 12. 12નો બગડો વધી 1. હવે 4 ને 1 5 થઈ ગયા. અહીંયા આપણે કેટલા લઈ આવવાના છે? 7. તો અહીંયા 7 5 તો આપણી પાસે છે, કેટલા મૂકી તો 7 થાય અહીંયા? તો કે 2. 2 ને 1 3, 3 ને 4 7 આવી ગયા. હવે અહીંયા કેટલા છે? 6. અહીંયા 6 છે, તો અહીંયા તમારે શું મૂકવું પડે? શૂન્ય મૂકવું પડે. હવે 627 પ્લસ 45 અને જવાબ આવ્યો 672. હવે 8મો દાખલો, 78 અને 3 ને જવાબ છે 603. જવાબ આપ્યો છે, ખાલી તમારે અહીંયા ગોઠવવાના છે. 8માં કેટલા ઉમેરી તો 3 આવે? તો કે 9 10 11 12 અને 13. એટલે 5 મૂકવા પડે અને વધી 1. હવે અહીંયા 7 ને 1 8, અહીંયા કેટલા કરવા પડે? સૂઈન આવે. તો કે 2. એટલે 10. 10ની શૂન્ય થઈ ગઈ, વધી 1. હવે અહીંયા 3 ને 1 4 છે આપણી પાસે, કેટલા કરવા પડે? 2. તો 2 ને 1 3, 3 ને 3 6 થઈ ગયું. 278 પ્લસ 325 જવાબ છે 603. 9મો દાખલો, 47 અને 24 જવાબ આપ્યો છે. અહીંયા 4 અને 1 આપ્યો છે, તો 4માં કેટલા ઉમેરી તો 1 આવે? 7. 7ના 4 ઉમેરી એટલે 11 થાય. 11નો 1 વધી પડી 1. 7 ને 1 8, 8 ને 2 કેટલા થશે? 10. અહીં 10ની શૂન્ય મૂકવાની, વધી 1. 4 ને 1 5, 5માં કેટલા ઉમેરવાના? 2. એટલે કેટલા થાય? 7 થઈ ગયા. 477 પ્લસ 224 અને જવાબ છે 701. ત્યાર પછી દાખલા નંબર 10. હવે દાખલા 10માં સેજ આમ કરજો એટલે દેખાઈ જશે. 425 પ્લસ 3 અને અહીંયા છે, તો અહીં 5માં કેટલા ઉમેરી તો 7 આવે? 2. 5 ને 2 7 થઈ ગયા. હવે 3 ને 2 કેટલા થશે? 5. 4માં 1 નાખી એટલે 5. જો હવે 425 પ્લસ 132 જવાબ છે 557. 11મો દાખલો, અહીંયા 26 અને 1 અહીં જવાબ આપેલો છે આપણને. તો 6માં કેટલા ઉમેરી તો 5 થાય? 6 ને 6 12, એટલે 6માં 9 ઉમેરવા પડે. 6 ને 9 ને 6 15 થાય. 15નો 5 વધી પડી 1. હવે 1 ને 1 2 એમાં કેટલા ઉમેરી તો 10 થાય? તો કે 8 વધી પડી 1. આ 10ની શૂન્ય વધી 1, 2.
હવે બે માં બે ને એક ત્રણ આપણી પાસે છે, એમાં કેટલા ઉમેરવા પડે? પાંચ, બે ત્રણ, પછી આઠ સુધી જવાનું. ચાર પાંચ છ સાત અને આઠ, એટલે આઠ આવી ગયા, એટલે પાંચ મૂકવાના. 286 પ્લસ 519 અને જવાબ છે 805. ત્યાર પછી દાખલો 12મો 47 અને પ્લસ 19 જવાબ આ કરવાનો છે. 9માં કેટલા ઉમેરી તો આવી બે આવે, તો કે 10 11 12 3, 12નો બગડો વધી પડી 1, 7ને 1 8, 8ને 1 9, અહીંયા જવાબ આવી ગયો. હવે અહીંયા 9 છે તો અહીં 4 આપ્યા છે, 4માં કેટલા ઉમેરવાના? 5. 473 પ્લસ 519 જવાબ છે 992. ત્યાર પછીનો 13મો દાખલો, 531 પ્લસ 2 અને અહીંયા આમ છે, તો હવે અહીં 9 અવરાવાના, તો અહીં 8 મૂકી દેવાના, 8માં 1 નાખી તો 9 થઈ ગયા. 3ને 2 કેટલા થશે? 5. 5માં 8 સુધી જાઓ, 6 7 અને 8 એટલે કેટલા થયા? 3. તો 531 પ્લસ 328, જવાબ છે 859. હવે 46 અને એ 13, 6 ને 3 કેટલા થશે? 9. હવે અહીં 4 અહીં 6 છે, તો 4 5 અને 6 એટલે 2. હવે અહીં 1 આપ્યો છે, તો 1માં કેટલા ઉમેરી તો 6 આવે? તો કે 5. 5ને 1 6, તો 546 પ્લસ 123 જવાબ છે 669. ત્યાર પછી 15મો દાખલો, 77 અને 28, અહીં 7માં કેટલા ઉમેરવા પડે તો 2 આવે? તો કે 8 9 10 11 12 એટલે કે 5. 12નો બગડો વધી પડી 1, 7ને 1 8, 8ને 8 16, 16નો છગડો વધી પડી 1. 2ને 1 3 થયા આપણી પાસે, હવે એમાં કેટલા નાખવાના? 6. 6ને 1 7, 7ને 2 9, તો કે 677 પ્લસ 285 અને જવાબ છે 962. ત્યાર પછી દાખલા નંબર 16, આખો જવાબ છે એનો. 16મો દાખલો, 122માં કેટલા ઉમેરી, એટલે કે 2માં કેટલા ઉમેરી તો 7 આવે? તો કે 5. એક લાઈન થઈ ગઈ, આ બીજી લાઈન, આ 2 અને 3 કેટલા થાય? 5. એટલે અહીંયા આપણે 3 લઈ આવવાના છે, તો 1 ઉમેરવાનો અને આ 1નો 1 એટલે 15 ઉમેરવાના. 17માં દાખલામાં કેટલા ઉમેરવાના છે તમારે? અહીંયા આગળ મૂકવાના છે, તો આગળ કેટલા મૂકી દઈશું? 26. જુઓ હવે 6 ને 5 11નો એકડો વધી પડી 1, 2. 7 અને 2 9 ને 1 વધી છે, 10ની સુઈ વધી પડી 1, 2ને 1, 1ને 1 2, એટલે 1201 આવ્યો જવાબ. હવે 897 પ્લસ કેટલા કરવાના? 53. તેનો જવાબ આવે છે 950. કેવી રીતે 7ને 3 10ની સુઈ વધી 1, અહીંયા 9 ઉપર 9ને 1 10, 10ને 5 15નો પાંચડો વધી 1, 8ને 1 9, થઈ ગયા 950. 19મો દાખલો, 3માં કેટલા ઉમેરી તો 7 થાય? તો કે 4. હવે 2માં 6 ને 2 કેટલા થશે? અહીંયા 6 લઈ આવવાસ, તો આ 2માં કેટલા ઉમેરવા પડે તમારે? 4. અને 2 44 જ કરવાના છે, બરાબર. ત્યાર પછી 20માં દાખલામાં 58 મૂકી દેવાના, 21માં દાખલામાં અહીંયા 7 સુઈન કરવાની છે, તો અહીં 7, 3ને 7 10ની સુઈન વધી પડી 1, 1ને 1 2 ને 5 7. એકવીસમો દાખલો, એટલે અહીં 3. 22માં દાખલામાં 55,
23 માં દાખલામાં 39 અને 24 માં દાખલામાં 88 આ રીતે કરવાનું છે બરાબર તો કે 55 પ્લસ 345 બરાબર 400 311 પ્લસ 39 બરાબર 350 88 પ્લસ 301 બરાબર 389 ત્યાર પછી યોગ્ય જોડકા જોડો આ બાજુ જોડકું જોડવાનું છે અને અહીંયા આપણે પ્લસ કે માઇનસની નિશાની કરવાની છે પહેલા જોડકું જોડી લઈએ 222 પ્લસ 278 આઠને બે દસની સુઈન વધી એક આવે આ પેન્સિલથી દાખલો ગણી લેવાનો એટલે તમને સામે જવાબ ખબર પડે આઠને બે દસ દસની સુઈન વધી પડી એક બેને એક ત્રણ સાત દસની સુઈન વધી પડી એક બેને એક ત્રણ ત્રણને બે પાંચ એટલે કેટલો જવાબ આવ્યો 500 તો 500 છે સામે તો કે હા ચમા છે શેમાં છે ચમા તો અહીંયા ચ સાથે જોડવાનું છે પેલું હવે નંબર બે 67 માઇનસ 31 સાતમાંથી એક જાય કેટલા વધે 6 અને 6 માં 3 જાય તો 3 તો કેટલો જવાબ આવ્યો 36 તો 36 ક્યાં છે તો કે ઝબલાના ઝમાં બરાબર એટલે ઝબલાના ઝ સાથે જોડી દેવાનું ત્યાર પછી 225 પ્લસ 336 એટલે ત્રીજું છે છ ને પાંચ 11 નો એકડો વધી પડી એક 3 ને 3 6 એટલે કે 561 એટલે કે ઠળિયાનો ઠ અહીંયા ઠ સાથે પછી 53 માઇનસ 47 ચોથાની અંદર 13 માંથી 7 જાય તો 6 વધે 10 કો લેવો પડે તો ખાલી 6 છે અહીંયા ઝ છે એ આવશે જ સાથે પછી 5 367 પ્લસ 129 9 ને 7 16 નો છગડો વધી પડી 1 7 ને 2 9 તો અહીંયા ઘ છે એ આવશે બરાબર 5 નંબરને ઘ સાથે હવે 6 નવમાંથી 9 જાય 0 અને 8માં 3 જાય તો 5 તો 50 છે તો કે ટપાલીના ટમા ટપાલીનો ટ હવે 124 અને 35 તો 5 ને 4 9 3 ને 2 5 59 અને 1 એટલે કે 159 એટલે કે ક ક સાથે અહીંયા 82 બે માંથી 6 નો જાય 12 માં 6 જાય 6 અને 7 માંથી જાય 6 તો 2 છગડા 66 એટલે ખ ચારસો 9 પ્લસ 78 8 ને 800 ને 170 નો 7 નો વધી 1 7 ને 1 8 87 400 ને 87 એટલે 36 નો 6 10 શું વધ્યું હવે ગણપતિનો ગ 9 માંથી 2 જાય તો કેટલા રહેશે 7 અને 5 માં 2 જાય 3 એટલે કે 37 એટલે ગ ત્યાર પછી ચોથા દાખલામાં સૂચના છે યોગ્ય ચિહ્ન મૂકી ખૂટતા સ્થાન પૂર્ણ કરો પ્લસ અને માઇનસની નિશાની કરવાની છે જ્યાં જે ખૂટતું હોય તે આપણે મૂકવાનું છે કે અહીંયા શું જવાબ થાય છે અહીંયા 77 આવ્યા પહેલાંમાં તો કેટલા કર્યા 16 પ્લસ 61 કરી એટલે 6 ને 1 7 અને 6 ને 1 7 એટલે વચ્ચે કઈ નિશાની કરવાની પ્લસની કરવાની
सोल प्लस एक साइट बराबर सितोतेर छने एक कितना था सात अने एक ने छो कितना था सात अने सितोतेर थे गया बीजा दाखला में शू है अठाणु और इठोतेर तो यह जवाब शू है वीस है तो आठ में आठ जाए तो शू रहे शून्य नौ में सात जाए के बे एट्ले शू निशानी आइनस आ तीजा दाखला में पंचोतेर अने साडत्रीस तो पाँच पाँच में सात ने पाँच तो बार थे एट प्लस नहीं आए माइनस ज आशे पाँच में सात न जाए એટલે માઇનસની નિશાની જ કરી નાખવાની ચોથા દાખલામાં પાંચ સાઠ અને અઠ્યાવીસ જવાબ છે ત્રાણું તો પાંચ ને આઠ કેટલા થાય તેર તો તેરનો તગડો છ ને એક સાત સાત ને બે નવ એટલે કે પ્લસ કરવાના પાંચમો દાખલો બ્યાસી અને છાસઠ સોળ છે તો છ ને બે કેટલા થાય આઠ થાય બરાબર એટલે સરવાળો નહીં આવે શું આવશે માઇનસ જ આવશે બારમાં છ જાય છ અને સાતમાં છ જાય તો એક છઠ્ઠો દાખલો ચોપન અને સત્તાવન આ એક સો અગિયાર છે એટલે આપણને ખબર પડી જાય કે આ પ્લસ જ છે કે સાત ને ચાર અગિયારનો એકલો વધી એક પાંચ ને પાંચ દસ ને એક અગિયાર એટલે અહીંયા પ્લસ આડત્રીસ અને નેવ્યાસી એકસો સત્યાવીસ અહીંયા જાજો જવાબ છે આઠ ને આઠ સોળ ને એક સત્તરનો સાતળો વધી પડી એક ચાર આઠ ને ચાર બાર એટલે અહીંયા પ્લસ આવશે આઠમામાં છેતાલીસ અને સત્તર જવાબ ઓછો હોય એટલે માઇનસ જો અહીં ઓછો હશે એટલે માઇનસ સોળમાં જ સાત જાય તો નવ છમાં જ સાતનું જાય છ ને સાત તેર થાય પણ અહીં નવ છે એટલે માઇનસ જ આવશે છાસઠ અને ચિમોતેર છ ને ચાર દસની સુઈ વધી એક છ ને એક સાત સાત ને સાત ચૌદ એટલે પ્લસ થશે બરાબર તો ત્રીજો અને ચોથો પ્રશ્ન બરાબર જોડવું છે વ્યવસ્થિત એકદમ વ્યવસ્થિત સ્કેલથી છોડેલું હોવું જોઈએ ત્યાર પછી સામેના પેજ ઉપર રકમ સાથે દાખલા આપેલા છે તે દાખલા ગણવાના દાખલો ગણતો પહેલાં આપણે શું પાડી દઈશું લીટી સ્કેલથી પાડવાની છે તમારા લોકોએ સ્કેલ આડી રાખી અને લાઈન દોરી લેવાની પહેલાં પહેલાં એક ઊભી લાઈન આમ પાડી દેવાની આખા પેજની અંદર આવી રીતે સ્કેલ રાખી આ લીટી અને એક લીટી અહીંયા નીચે આવી રીતે બોક્સ બનાવી લેવાનું હવે રકમ છે એક વાડીમાં એકસો નેવું છોડ કેળાના અને ત્રણસો બેતાલીસ છોડ પપૈયાના છે આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય કેળાના એકસો નેવું છે અને પપૈયાના એક ત્રણસો ને બેતાલીસ છે બંનેને સાથે કરીએ ભેગા કરીએ તો કેટલા થાય તો એના માટે આપણે શું કરવું પડે પ્લસ કરવો પડે તો સૌથી પહેલાં લખવાનું એકસો નેવું છોડ આટલું વ્યવસ્થિત જ લખજો એકસો નેવું છોડ સેના છે તો કે કેળાના કેળાના પ્લસ ત્રણસો બેતાલીસ છોડ સેના છે તો કે પપૈયાના છોડ પપૈયાના કુલ છોડ બેના બે નવમાં ચાર ઉમેરી તો કેટલા થશે તેર તેરનો તગડો વધી પડી એક એકને એક બે બેને ત્રણ પાંચ કેટલો જવાબ આવ્યો પાંચસો ને એકત્રીસ છોડ બત્રીસ છોડ થાય પાંચસો ને બત્રીસ ત્યાર પછી દાખલા નંબર બે સ્કેલથી બોક્સ કરી લેવાનું છે એક ગામમાં ચારસો પંચોતેર પાકા મકાન અને એકસો ઓગણસાઠ કાચા મકાન છે આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાન થયા પાકા મકાન કેટલા છે તો કે ચારસો ને પંચોતેર તો પહેલાં આપણે શું લખી લઈશું ચારસો પંચોતેર પાકા મકાન પ્લસ
કાચા મકાન કેટલા છે તો કે 159 કાચા મકાન મકાન કુલ મકાન નીચે કરવાનું કુલ મકાન નવ ને પાંચ 14 નો ચોગડો વધી પડી 1 7 ને 8 8 ને 5 13 નો તગડો વધી 1 5 5 ને 1 6 તો કેટલો જવાબ આવ્યો 634 એ રીતે નીચે 4 દાખલા આપ્યા છે બરાબર ઈ તમારે સેમા કરવાના છે રફ નોટમાં શીખવાના છે કાલે તો આપણે કરવાના જ છે આમાં ઈ પહેલાં તમારે બધાએ આવી રીતે લીટી પાડી અને વ્યવસ્થિત ખાના કરવાના છે બરાબર લીટી એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ ચેક કરાવવા આવો ને ત્યારે ઓકે આપણે આટલું આજે કરવાનું છે અને હોમવર્કની અંદર તમારે 15 ઘડિયા રેડી કરવાના છે